પ્લાસ્ટિકના રાષ્ટ્ર ધ્વજ બનાવવા પર પ્રતિબંધ મૂકવા આજરોજ અખિલ મહારાષ્ટ્ર યુવા સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે નાગરિકો દ્વારા પ્લાસ્ટિકના તિરંગા ધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિકના તિરંગા બીજા દિવસે રસ્તા પર રજડતા જોવા મળે છે. રાષ્ટ્રધ્વજ આપણે ગાડીઓ પર લગાવીએ છીએ જેની આવતીકાલે શું પરિસ્થિતિ હશે એ કોઈ ધ્યાન આપતું નથી. એ રાષ્ટ્રધ્વજ ગમે તે કુડા કચરામાં દેખાય છે જે આપણા માટે શરમજનક વાત છે. માટે જે પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવે છે તેના પર પ્રતિબંધ લાગવાની માંગણી સાથે તથા રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય તે માટે જનજાગૃતિ અર્થે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. દેશની ઓળખ એટલે આપણું રાષ્ટ્રધ્વજ. આપણા રાષ્ટ્રધ્વજ એટલે આપણા માટે સ્વાભિમાનની વાત છે. આ રાષ્ટ્રધ્વજ માટે આપણા ઘણા બધા ભારતીય જવાનો શહીદ થઈ ગયા. આજે આપણા માટે દુઃખની વાત છે. જ્યારે જ્યારે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી આવે છે એ સમયે ઘણા બધા લોકો એક ઉત્સાહભેર આપણા ગાડીઓ પર ફોર વ્હીલર ટુ વ્હીલર પર જે પ્લાસ્ટિકના ફ્લેગ લગાવે છે એ ફ્લેગ હવાના મારફતે ગમે ત્યાં પડી જાય છે, ગમે તે કૂડા કચરામાં પડી જાય છે. આજે રાષ્ટ્રધ્વજનું ત્યાં અપમાન થાય છે અને રાષ્ટ્રધ્વજનું માન રાખવું એ આપણા સૌની જવાબદારી બને છે. એ ઉદ્દેશથી આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે અને એમને વિનંતી કરવા આવ્યા છે કે અત્યારે જે પ્લાસ્ટિક ધ્વજનું જે વેચાણ ચાલી રહ્યું છે એના પર પ્રતિબંધ મૂકે, જેથી કરીને આવી રીતે આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ના થાય. એ ઉદ્દેશથી અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે. કેમેરામેન કિરણ પરમાર સાથે નિકુંજ જોશી, વડોદરા.